ઉત્તર ધ્રુવથી
જોઈ શકો છો રેડ લાઇન જે દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા બરાબર હવે સમજો છો આપણો ટોપિક શું છે આપણે વિદ્યુત પ્રવાહ આધારિત ગોચડાને ધ્યાનમાં લેવાનું છે તો આ પરિસ્થિતિમાં હવે આ જે ગજિયા ચુંબકની રચના છે એના વચ્ચેના વિસ્તારમાં આપણે એક વિદ્યુત પ્રવાહ ધારી એટલે કે I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતા એક લંબચોરસ ગોચડાને બરાબર એક રેક્ટેન્ગ્યુલર લૂપને આપણે એની વચ્ચેના વિસ્તારમાં આ રીતે આપણે એને ગોઠવીએ છીએ તો સમજો અહીં આપણે આ જે દર્શાવ્યું પ્રવાહ ધારિત ગૂંચડો એ કેવા આકારનું છે લંબચોરસ આકારનું છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલું છે હવે આ જે લંબચોરસ ગૂંચડું છે એને આપણે એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવીએ છીએ કે જેથી ગૂંચડાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશામાં રહે બરાબર કારણ કે અહીં આપણે બે કિસ્સા સમજવાના છે બીજા કિસ્સાની ચર્ચા આપણે પછી કરીશું પણ પહેલો કિસ્સો આપણા માટે શું તો સમજો કે ચુંબકીય ક્ષેત્ર બી માં આપણે ગૂંચડાનું સમતલ રહે એ જ આપણે ગૂંચડાને ગોઠવીએ છીએ તો અહીં આપણે કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આ જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતા એક લંબચોરસ ગૂંચડાને આપણે એના સમતલને ચુંબકીય ક્ષેત્ર બી ની દિશામાં રહે એ જ આપણે ગૂંચડાને ગોઠવેલું છે અહીં આપણા માટે ગૂંચડાનો આકાર કેવો છે લંબચોરસ છે રેક્ટેન્ગ્યુલર લૂપ છે એવું આપણે કહી શકીએ હવે તમને ચોપડીમાં અહીંયા રચનામાં અહીંયા બેટરી દર્શાવેલી છે બરાબર આકૃતિમાં અહીંયા બેટરી દર્શાવેલી છે પણ અહીંયા બેટરી દર્શાવી નથી કારણ કે બેટરી હોય તો જ પ્રવાહ આવે બરાબર એટલે આપણે અહીંયા ડાયરેક્ટ સમજીએ છીએ કે ધારો કે આ જેટલો પ્રવાહ આ લંબચોરસ ગૂંચડામાંથી વહે છે બરાબર અહીંયા રચનામાં તમને ચોપડીમાં બેટરી દર્શાવેલી છે જે તમે દર્શાવી શકો છો હવે સમજો આ જે લંબચોરસ લૂપ આપણે ધ્યાનમાં લીધી જેને આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલી છે એને આપણે લંબચોરસ લૂપ કે નામ આપી દઈએ એ બી સી અને ડી હવે અહીંયા વહેતો પ્રવાહ આઈ આપણે અહીંયા દર્શાવેલો છે પ્રવાહની દિશા આપણે કઈ રીતે દર્શાવી છે સમજો પ્રવાહનું વહન આ દિશામાં થાય છે ગુજરાતમાંથી વહેતો પ્રવાહ આપણે આ રીતે દર્શાવી શકીએ બરાબર સાચું હવે આગળ વધીએ તો લંબચોરસ જે લૂપ આપણે ધ્યાનમાં લીધી એની આપણે એક બાજુ ધ્યાનમાં લઈએ તો એબી અને સીડી તો ધારો કે એબી અને સીડી એને આપણે લંબચોરસ ગુજરાત માટેની લંબાઈ તો લંબાઈ ધારો કે આપણે અહીંયા બી વડે દર્શાવીએ છીએ સમજો લંબચોરસ ગુજરાત માટે આપણા માટે અહીંયા લંબાઈ કેટલી છે બી જેટલી છે એટલે કે એબી અને સીડી આ બાજુનું માપ આપણે કહી શકીએ સ્મોલ બી બરાબર સાચું આગળ વધીએ હવે આ એની આપણે પહોળાઈ કહી શકીએ તો આ ભાગ આપણા માટે છે અહીંયા બીસી બરાબર બાજુનું છે લંબચોરસ ગુજરાત માટે બીસી અને અહીંયા છે એડી તો આ બીસી અને એડી એની ધારો કે પહોળાઈ આપણે અહીંયા એ વડે દર્શાવીએ છીએ બરાબર ચોપડીમાં આપણને સંજ્ઞા એ આપી છે આપણે એ સંજ્ઞા તરીકે દર્શાવી નોર્મલી આપણે અહીંયા લંબાઈ L વડે દર્શાવી શકીએ અને પહોળાઈ B વડે દર્શાવી શકીએ પણ તો આપણે જે ચોપડીમાં આપ્યું છે આપણે એ સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો તમે વધુ સારી રીતે તેને સમજી શકો બરાબર સાચું હવે સમજો લંબચોરસ લૂપ એને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આપણે મૂકેલું છે લંબચોરસ ગૂંચડાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં રહે એ જ આપણે ગોઠવેલું છે આ પરિસ્થિતિમાં લંબચોરસ ગૂંચડા માટે આપણે એવું કીધું કે એની બાજુ AB અને CD એની લંબાઈ આપણે કેટલી લીધી ધારો કે સ્મોલ બી જ્યારે લંબચોરસ ગુજરાત માટેની પહોળાઈ બી સી અને એડી આપણે લઈએ છીએ અહીંયા સ્મોલ એ હવે સમજો અહીંયા આપણે પ્રશ્ન થાય કે અહીંયા તો બે ભાગ છૂટા છે આ તો વાહક તારના જે બે ભાગ છે એ તો બેટરી સાથે જોડેલા હોય તો આ બે ભાગ તો છૂટા છે તો લંબાઈ એડી આપણે કેવી રીતે કહી શકીએ આવો પ્રશ્ન થાય તો સમજો એના માટે કે આ જે ગેપ છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે બરાબર એની જે આ પહોળાઈ છે એડી એની સાપેક્ષમાં બે વાહક તાર વચ્ચેની આ જે ગેપ છે એ પ્રમાણમાં ઘણી ઘણી સૂક્ષ્મ હોય છે બરાબર એ પરિસ્થિતિમાં આ ગેપને આપણે એની પહોળાઈ એડી ની સાપેક્ષમાં અવગણી શકીએ એટલે આપણે નોર્મલી કહી શકીએ કે બીસી બરાબર એડી બરાબર આપણે લખી શકીએ સ્મોલ એ જે શું દર્શાવે છે લંબચોરસ ગુજરાતની પહોળાઈ બરાબર સાચું હવે આગળ આવી લંબચોરસ ગુજરાને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકવામાં આવે તો એમાં વહેતો પ્રવાહ આપણે અહીંયા આઈ વડે દર્શાવેલો છે એટલે કે પ્રવાહની દિશા આપણે આ રીતે દર્શાવેલી છે બરાબર તો આપણા
અને લંબચોરસ ગૂંચળાની લૂપનું નામ આપણે શું કહી શકીએ અહીંયા એબીસીડી બરાબર લંબચોરસ લૂપ આપણા માટે છે એબીસીડી એનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર બી ની દિશામાં રહે કે જે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવેલું છે સાચું હવે આગળ હવે આ પરિસ્થિતિમાં આપણે આ જે પ્રવાહદાયક ગૂંચળું છે એના જુદા જુદા વિભાગ પર લાગતું આપણે બળ શોધવું છે આપણા માટે અહીંયા ચાર વિભાગ છે એક વિભાગ આપણે કહી શકીએ એ બી બીજો વિભાગ બી સી પછી સી ડી અને ડી એ અથવા તો એ ડી હવે આ ચારે વિભાગો પર અથવા ચારે બાજુઓ પર લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો દરેક વિભાગ ઉપર શું લાગશે ચુંબકીય બળ તો સૌ પ્રથમ આપણે ધ્યાનમાં લઈએ એની બાજુઓ અથવા તો વિભાગ એ ડી અને બી સી સમજો આપણે વિભાગ ધ્યાનમાં લઈએ છીએ એ ડી અને બી સી બરાબર સમજો એ ડી અને બી સી બાજુઓ માટે લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે તો આપણે અગાઉ ભણી ચૂક્યા કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત પ્રવાહ દ્વારા તારને મૂકવામાં આવે ત્યારે એના ઉપર લાગતું બળ એફ બરાબર કેટલું તો આઈએલ સદિશ ક્રોસ બી સદિશ બરાબર અથવા આપણે લખતા હતા F બરાબર બિલ સાઇન થીટા બરાબર તો તમે એમ બણ્યા રાખજો F બરાબર બિલ સાઇન થીટા તો ILB સાઇન થીટા આપણે એનો જ અહીંયા ઉપયોગ કરીશું લખી શકીએ આપણે વિદ્યુત પ્રવાહ આધારિત તારમાં તાર માટે આપણે એમ કહી શકીએ કે લાગતું ચુંબકીય બળનું સૂત્ર તો લખી શકીએ આપણે સદિશ F બરાબર I ઇન્ટુ L સદિશ ક્રોસ B સદિશ જ્યાં I ઇન્ટુ L સદિશ શું દર્શાવે છે વિદ્યુત પ્રવાહ હવે સમજો કે આપણા માટે વિભાગ એ કયો છે AD અને BC તો એના માટે આપણે આ જે પહોળાઈ છે એની લંબાઈ અથવા પહોળાઈ પહોળાઈ કે આપણે પહોળાઈનું માપ કેટલું આપ્યું છે અહીંયા A વડે બરાબર આપણે A વડે એને દર્શાવી શકીએ BC અને AD માટે આપણે અહીંયા પહોળાઈ એની કહી શકીએ બાજુનું માપ સ્મોલ a તો લખી શકીએ આપણે L જગ્યાએ અહીંયા A તો આપણા માટે લાગતું બળ શું કહી શકાય F1 બરાબર I ઇન્ટુ A સદિશ ક્રોસ B સદિશ સાચું હવે આપણે મૂલ્ય શોધીએ તો આ પરિસ્થિતિમાં આપણે અહીં લખી શકીએ F1 બરાબર IAB sin θ બરાબર F1 બરાબર IAB sin θ હવે સમજો આપણે વાત કરીએ AD વિભાગ માટે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે કઈ દિશામાં છે નોર્થ ટુ સાઉથ બરાબર આ દિશામાં છે તો સમજો કે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા આપણા માટે આ રીતે છે જ્યારે AD બાજુ માટે આપણે વાત કરીએ તો પ્રવાહ આ દિશામાં વહે છે એટલે કહી શકાય કે બંને વચ્ચેનો ખૂણો કેટલો બોલો પરસ્પર વિરુદ્ધ ને એટલે થીટા કેટલો થાય 180 અથવા તો પાઈ રેડિયન પણ લખી શકીએ આપણે AD બાજુ માટે થીટા કેટલો થશે 180 ડિગ્રી એ કોની વચ્ચેનો ખૂણો તો I ઇન્ટુ A સદિશ ક્રોસ B સદિશ તો આ બંને વચ્ચેનો ખૂણો ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે જ્યારે AD બાજુમાં વહેતો પ્રવાહ આ દિશામાં છે બંને કેવા પરસ્પર વિરુદ્ધ માટે થીટા કેટલો થાય 180 ડિગ્રી બરાબર તો આ પરિસ્થિતિમાં લખી શકીએ આપણે કે AD બાજુ માટે થીટા ની વેલ્યુ કેટલી 180 ચલો આપણે અહીંયા મૂકી શકીએ sin 180 ડિગ્રી 0 તો આ પરિસ્થિતિમાં લાગતું બળ F1 આપણે શું કહી શકીએ 0 તો કહી શકીએ આપણે કે AD બાજુના કારણે લાગતું ચુંબકીય બળ શું થશે અહીંયા 0 બરાબર સાચું હવે બીજો વિભાગ આપણે કયો લઈએ BC ચલો આ ભાગને ધ્યાનમાં લઈએ BC તો BC વિભાગ માટે આપણે પ્રવાહની દિશા I આપણે આ દિશામાં છે સાચું ચુંબકીય ક્ષેત્ર પર ચુંબકીય ક્ષેત્ર B પણ આપણા માટે આ દિશામાં છે બંને કેવા એકબીજાને પેરેલલ તો થીટા કેટલો થાય 0 જો થીટા 0 થાય તો લખી શકાય BC વિભાગ માટે થીટા કેટલો 0 બરાબર સમજો લંબાઈ આપણે એની પહોળાઈ કહીએ પહોળાઈ આપણે કહી શકીએ a અને વહેતો પ્રવાહ i તો એના માટે આ દિશામાં જ પ્રવાહનું વહન થાય છે ચુંબકીય ક્ષેત્ર b પણ આપણા માટે આ દિશામાં છે એટલે bc વિભાગ માટે ખૂણો કેટલો બંને વચ્ચેનો 0 ડિગ્રી તો થીટા આપણા માટે 0 ડિગ્રી છે તો ચલો આમાં વેલ્યુ મૂકી દીધી અહીંયા sin 0 તો આ પરિસ્થિતિમાં લાગતું ચુંબકીય બળ પણ શું થાય 0 તો આપણે કહી શકીએ અહીંયા F2 બરાબર IAB sin 0 ડિગ્રી માટે F2 બરાબર 0 બરાબર તો આના પર આપણે કહી શકીએ કે લંબચોરસ ગૂંચળાની જે લૂપ છે એને આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર B માં મૂકીએ છીએ એની બે બાજુ આપણે ધ્યાનમાં લઈએ તો BC અને AD BC અને AD ના કારણે
કારણે લાગતું ચુંબકીય બળ અહીંયા શું કહી શકે શૂન્ય અથવા એ બે વિભાગો વડે કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી બરાબર સાચું તો આટલે સુધી આપણે વાત કરી કે AD અને BC બાજુઓ મળે કોઈ પણ પ્રકારનું ત્યાં ચુંબકીય બળ લાગતું નથી તો F1 બરાબર 0 AD બાજુ માટે કીધું આપણે BC બાજુ માટે શું કહી શકીએ F2 બરાબર 0 બરાબર સાચું હવે આગળ વાત કરીએ હવે લંબચોરસ લૂપ માટે બીજા બે વિભાગો બચ્યા કયા કયા તો એક વિભાગ છે આપણા માટે AB જ્યારે બીજો વિભાગ શું છે આપણા માટે CD હવે સમજો આપણે એ બે ભાગને ધ્યાનમાં લઈએ તો લખી શકીએ આપણે AB અને CD બાજુઓ માટે બરાબર આપણે બે વિભાગની ચર્ચા કરી ચૂક્યા છીએ કયા વિભાગની ચર્ચા કરી આપણે BC અને AD બાજુઓ વડે કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી તો લાગતું ચુંબકીય બળ શૂન્ય હોય છે એમ પણ આપણે કહી શકીએ બરાબર સાચું હવે આપણા માટે લંબચોરસ ઊંચાઈની બે બાજુઓ વધી કઈ બાકી બાકી છે બે બાજુઓ તો AB અને CD ચલો AB અને CD ની હવે આપણે ચર્ચા કરીએ લખી શકીએ આપણે AB અને CD બાજુઓ માટે સૂત્ર આપણા માટે જ F બરાબર બિલ સાઇન થીટા તો લખી શકીએ આપણે F બરાબર I ઇન્ટુ L સદિશ ક્રોસ B સદિશ પરથી હવે લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે લખી આપણે સદિશ F1 બરાબર હવે સમજો AB અને CD તો AB અને CD બાજુઓ માટે આપણે એની લંબાઈ કેટલી લીધી છે સ્મોલ b વડે તો L ની જગ્યાએ આપણે અહીંયા b દર્શાવી શકીએ લખી શકીએ આપણે F1 બરાબર I ઇન્ટુ B સદિશ ક્રોસ B સદિશ લખી શકીએ આપણે I B B સાઇન થીટા બરાબર સમજો F1 બરાબર આપણે મૂલ્ય સ્વરૂપે લખી શકીએ F બરાબર F1 બરાબર I B B સાઇન થીટા ક્લિયર સમજો હવે આપણે AB વિભાગ માટે ચર્ચા કરીએ કારણ કે આપણે હવે IB અને B વચ્ચેનો ખૂણો આપણે શોધવો છે તો સમજો કે ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે બરાબર ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે જ્યારે AB વિભાગમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે બરાબર એનો લંબાઈનો ખંડ આપણે કહી શકીએ સ્મોલ b એટલે IB ની દિશા આપણા માટે આ છે બરાબર ત્યારે ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે બંને કેવાય એકબીજાને પરસ્પર લંબ હવે સમજો કે આ રચના 3D છે તમને એમ લાગે કે આ ઉપર છે આ રીતે ઉપર નથી એ ક્યાં છે બોર્ડના સમતલને લંબ અંદર તરફ છે કેવી રીતે આપણે સમજીએ એના માટે એક રચના આપણે ધ્યાનમાં લઈએ સમજો આપણે આ ફોન ધ્યાનમાં લઈએ છીએ બરાબર સમજો ગજિયા ચુંબકની રચના એની વચ્ચે આ જે આપણે લૂપ ધ્યાનમાં લઈએ સાચો આજે આપણા માટે લૂપ અહીંયા વિચારીએ તો આ લૂપ તમને લાગે છે આકૃતિમાં આ રીતે પણ છે આમ બરાબર સમજો આપણા માટે અહીંયાથી પ્રવાહના બે તાર આવે છે બરાબર પ્રવાહ વહે છે બે તાર આપણે અહીંયા વિચારી શકીએ આ રીતે આપણા માટે લંબચોરસ લૂપ છે આજે આપણા માટે લંબચોરસ લૂપ છે એ બોર્ડના સમતલને લંબ અને કેવી રીતે અંદર તરફ છે પણ આપણે 3D માં દર્શાવી શકતા નથી એટલે આપણે આ રચના આમ છે ખરેખર પણ એને આપણે આમ દર્શાવેલી છે ખ્યાલ આવી ગયો રચના ખરેખર લંબચોરસ લૂપ આમ છે બરાબર ચુંબકીય ક્ષેત્ર B માં આ રીતે ગોઠવેલી છે પરંતુ આપણે આમ દર્શાવી શકતા નથી ને તો શું આપણે ખાલી આ જ ભાગ દેખાય પણ આવું ન થાય એટલા માટે આપણે એની રચનાને આમ દર્શાવેલી છે એટલે ખરેખર રચના આવી છે પણ આપણે એને આમ દર્શાવેલી છે એટલે સમજો જો આપણે એના બિંદુની વાત કરીએ ABCD તો આપણા માટે બિંદુ આ રીતે છે આ A બિંદુ B બિંદુ C બિંદુ D બિંદુ AB પ્રવાહ ક્યાં જાય છે અંદર બરાબર આ બિંદુ આ લાઈન કે આ બાજુ કેવી છે AB તો પ્રવાહ આ દિશામાં જાય છે જ્યારે CD પ્રવાહ ક્યાં આવે છે બહાર ખ્યાલ આવ્યો બોર્ડના સમતલને લંબ અહીંયા પ્રવાહ અંદર તરફ જાય છે આ પ્રવાહ ક્યાં આવે છે બહાર પણ આકૃતિ તો તમને એમ જેમ લાગે નીચે આવે છે નીચે નથી આવતો પ્રવાહ બહાર આવે છે તો A B C D બરાબર AB બાજુ પ્રવાહ આમ અંદર જાય છે બરાબર આ કઈ બાજુ છે CD પ્રવાહ ક્યાં આવે છે બહાર આવે છે હવે ક્લિયર સમજો હવે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે જ્યારે AB બાજુમાં વહેતો પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં વહેતો પ્રવાહ IAB બાજુ માટે કઈ તરફ અંદર તરફ તો બંને કેવા પરસ્પર લંબ એક દિશામાં થીટા કેટલો થાય 90 ચલો વેલ્યુ મૂકી દો sin 90 sin 90 ની વેલ્યુ 1 એટલે કે આપણે AB બાજુના કારણે લાગતું બળ તો આપણે કહી શકીએ કે
ઓકે બટ F1 બરાબર IBB બરાબર આપણે બળ શું દર્શાવે છે કે IBB હવે આ ચુંબકીય બળની આપણે દિશા શોધવી છે એના માટે આપણે ઉપયોગમાં શું લેશું FL HR સો બેટા લેશું શું ધ્યાનમાં લેશું FL HR યાદ છે કે નથી ચલો યાદ ના આવે તો કહી દઉં તમને શોર્ટ ફોર્મ છે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ્સ ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ બરાબર એના વડે આપણે આ ચુંબકીય બળની દિશા શોધી શકીએ કેવી રીતે સમજો સાચો હવે આપણે એબી બાજુ માટે જે ચુંબકીય બળ F1 મળ્યું એની દિશા નક્કી કરવી છે એના માટે આપણે ઉપયોગમાં શું લેશું ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ તો પેલો ડાબો હાથ નક્કી કરી લેવાનો કયો છે બરાબર સાચો હવે આજે આપણે એની રચના ધ્યાનમાં લઈએ હવે યાદ રાખવા માટે પણ મેં તમને એક મેથડ કીધી હતી US Security Agency America ની એક સિક્યુરિટી એજન્સી છે FBI એને યાદ રાખો FBI બરાબર US માટે એક સિક્યુરિટી એજન્સી છે જે ઇન્ડિયા માટે શું છે રો બરાબર એ જે અમેરિકા માટે સિક્યુરિટી એજન્સી શું છે FBI તો આપણે એ જ અહીંયા યાદ રાખવાનું રચના કેવી રીતે સમજો FBI F ચુંબકીય બળ B ચુંબકીય ક્ષેત્ર I વિદ્યુત પ્રવાહ હવે સમજો આપણે કઈ બાજુ માટે નક્કી કરવું છે એબી બાજુ માટે તો સમજો ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા આપણા માટે આ તરફ છે જ્યારે વહેતો પ્રવાહ આપણા માટે આ તરફ છે એટલે વહેતો પ્રવાહ આઈ આપણા માટે અંદર તરફ છે ખાસ સમજો બરાબર તો રચના કઈક આપણા માટે આ રીતે થશે જો આપણા માટે ચુંબકીય બળ આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ શું છે વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ આપણા માટે કઈ તરફ છે અંદર તરફ છે તો આપણા માટે રચના કઈક આવી છે સમજો માટે રચના કે અહીંયા આ રીતે થશે પ્રવાહ આઈ અંદર તરફ છે બરાબર રચના મેં તમને હમણાં મોબાઈલ ફોન ને લંબચોરસ રૂપ તરીકે વિચારીને આપણે સમજ્યા કે પ્રવાહ આઈ ક્યાં જાય છે અંદર તરફ જાય છે બરાબર તો આ પ્રમાણે જે વિદ્યુત પ્રવાહ આઈ ની દિશા સાચો આ કોની દિશા દર્શાવે છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા તો આ પરથી તમે જોઈ શકો છો કે અંગૂઠો શું દર્શાવે ચુંબકીય બળ ચુંબકીય બળ આપણે કઈ દિશામાં કહી શકીએ અધો દિશામાં હોય છે લાગતું ચુંબકીય બળ F1 બરાબર કેટલું IBB એની દિશા આપણે શેના મદદથી શોધી શકીએ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જે દિશા આપણે કઈ દિશા મળે છે અહીંયા અધો દિશામાં મળે છે અથવા સમતલને લંબ અંદર તરફ પણ આપણે કહી શકીએ સાચું તો આ વાત કરીએ આપણે AB વિભાગ પર લાગતું ચુંબકીય બળ અથવા AB વિભાગના કારણે લાગતું ચુંબકીય બળ સાચું હવે કયો વિભાગ બાકી રહ્યો CD સીડી વિભાગ માટે હવે આપણે આવી લખી શકીએ કે તમે જોઈ શકો છો આકૃતિ પરથી ચુંબકીય ક્ષેત્ર બી આપણા માટે આ દિશામાં છે જ્યારે વહેતો પ્રવાહ આપણા માટે આ દિશામાં છે એટલે સમજો હવે ફરતી રચના તો આપણે આ વાત કરી એબી વિભાગ માટે હવે વાત કરીએ આપણે સીડી વિભાગ માટે બોર્ડના સમતલને લંબ પ્રવાહ કઈ તરફ આવે છે બહાર તરફ આવે છે એટલે આ વિભાગ છે સીડી તો પ્રવાહ આઈ આપણા માટે આ રીતે બહાર તરફ આવે છે બરાબર અહીં આપણે આમ નીચે બતાવ્યું છે ખરેખર ચામ છે બહાર તરફ આવે છે તો આ કોની દિશા સીડી વિભાગમાં વહેતા પ્રવાહની દિશા આ કોની દિશા ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા બંને કેવા એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ તો થીટા કેટલો થાય 90 ડિગ્રી માટે છે કે આપણે સીડી વિભાગ માટે થીટા ની વેલ્યુ કેટલી 90 ડિગ્રી ચલો આમાં થીટા મૂકો 90 તો F2 બરાબર આપણે શું પડશે IBB બરાબર તો આના પરથી આપણે કહી શકીએ કે AB બાજુ પર અને સીડી બાજુ માટે ચુંબકીય બળોના મૂલ્યો કેવા છે આપણા માટે અહીંયા સમાન હવે સમજો કે સીડી બાજુ માટે એના કારણે જે ઉદ્ભવતું આપણે ચુંબકીય બળ શોધ્યું તો ચુંબકીય બળની જો દિશા તમે ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી શોધશો તો એ તમને કઈ દિશા મળશે અહીંયા ઉદ્ભવ દિશામાં મળશે કેવી રીતે આપણે એને સમજી લઈએ સમજો રચના પાછી એ જ FBI હવે સમજો પ્રવાહ ક્યાં આવે છે અહીંયા બહાર તરફ આપણે એમાં જ વાત કરી કે પ્રવાહ એટલે બહાર તરફ આવે છે તો આ દિશામાં રાખો આપણી આંગળી આ શું દર્શાવે છે પ્રવાહ તો આ પ્રમાણે પ્રવાહ બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર બી આપણા માટે આ દિશામાં તો અંગૂઠા આપણા માટે કઈ દિશામાં જાય છે ઉદ્ભવ દિશામાં એ શું દર્શાવે છે ચુંબકીય
અહીંયા લખ્યું છે ઉદો દિશામાં પણ અહીંયા ચુંબકીય બળ મળે છે કયા વિભાગના કારણે સીડી વિભાગ માટે બરાબર તો આપણે લંબચોરસ લૂપને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકીએ તો આ પરિસ્થિતિમાં એના ચારે બાજુઓ પર લાગતું ચુંબકીય બળ આપણે આ રીતે શોધી શકીએ તો આપણે કીધું કે AD અને BC આ બંને વિભાગો માટે આપણે કીધું કે લાગતું ચુંબકીય બળ કેવું હોય છે શૂન્ય હોય છે જ્યારે AB અને CD આ બંને વિભાગો માટે આપણે ચુંબકીય બળનું મૂલ્ય કેવું મળ્યું સમાન IBB જેટલું પરંતુ એની દિશા જો આપણે શોધીએ તો આપણે કેવું મળે પરસ્પર વિરોધી દિશામાં જેમ કે AB વિભાગ માટે ચુંબકીય બળની દિશા આપણે કેવી મળી અધો દિશા એટલે કે નીચે તરફ તો CD વિભાગ માટે લાગતા ચુંબકીય બળની દિશા આપણે કેવી દિશા મળી ઉર્ધ્વ દિશામાં મળે છે તો બંને બળો કેવા છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશા બરાબર આના કારણે ઊર્જા પર લાગતું પરિણામી બળ આપણે જો શોધીએ તો પરિણામી બળ આપણે શું મળે શૂન્ય મળે બરાબર કેમ શૂન્ય સમજો તો આપણે કીધું કે AB વિભાગના કારણે લાગતું બળ આપણે કીધું F1 એ કઈ દિશામાં હોય છે અધો દિશામાં હોય છે જ્યારે CD વિભાગના કારણે લાગતું બળ F2 એ કઈ દિશામાં છે ઉર્ધ્વ દિશામાં છે તો આ પરિસ્થિતિમાં ઊર્જા પર લાગતું જો તમે પરિણામી બળ શોધો તો પરિણામ બળ તમને શું મળશે શૂન્ય મળશે બરાબર અહીંયા લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં છે માટે લાગતું પરિણામ બળ શું થાય શૂન્ય પરંતુ આ બળો એક રેખસ્થ નથી બરાબર સમજો હવે આપણે કન્સેપ્ટ પર કયા કન્સેપ્ટ ઉપર જઈએ છે ટોર્ક ઉપર આપણો ટોપિક શું હતો ટોર્ક તો 11માં પણ તમે ભણી ચૂક્યા છો ચેપ્ટર નંબર 7 એમાં તમે ભણી ચૂક્યા છો ટોર્ક વિશે તો એમાં એક શબ્દ હતો તો બળ યુગમ બરાબર તો બળિકમાં તમે કઈ કહો કે દાદા કે બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોય તેવા બળો જેની રચના કરે એને તમે શું કહેતા બળ યુગ્મ એને ઇંગ્લિશમાં આપણે શું કહેતા કપલ બરાબર ઇંગ્લિશમાં આપણે શબ્દ શું વાપરે છે એના માટે કપલ તો સમજો કે અહીંયા આપણે એની રચના કઈ આપણે આ રીતે દર્શાવીએ છીએ હવે આ આકૃતિને તમે સમજો કેવી રીતે સમજો આપણા માટે અહીંયા એડી વિભાગને આપણે ધ્યાનમાં લઈએ તો આ એડી વિભાગ અહીંયા આપણે દર્શાવેલો છે એડી વિભાગ બાજુથી આ જે લંબચોરસ લૂપનું જે દ્રશ્ય દેખાય એની આપણે રચના સમજીએ તો અહીં આપણે આ બાજુ દર્શાવી છે એબી વડે જ્યારે અહીંયા બાજુ દર્શાવી છે સીડી વડે હવે અહીંયા જે એબી બાજુ છે એમાં વહેતો પ્રવાહ અંદર તરફ છે આ રચના કેવી છે આપણા માટે ફરી સમજો આપણા માટે લંબચોરસ લૂપ છે આ લંબચોરસ લૂપમાં આ ભાગ કયો છે એડી તો અહીંયાથી રચના જે દેખાય આપણે સમજીએ છીએ આ ભાગ એડી થી આપણે દેખાતી રચના સમજીએ છીએ આ પરિસ્થિતિમાં આ ભાગ કયો છે આપણા માટે એબી જે કઈ તરફ છે અંદર તરફ માટે આપણે અહીંયા નિશાની કરી છે ક્રોસ સમજો આ બાજુ આપણે કે દર્શાવી એબી અહીંયા આપણે બીજી બાજુ આ દર્શાવીએ છીએ આ ભાગ દર્શાવીએ છીએ આ ભાગ આપણે માટે કયો સીડી તો આ આપણે લઈએ સીડી અને આ ચુંબકીય ક્ષેત્રને આપણે અક્ષ ધ્યાનમાં લઈએ અહીંયા વિભાગ સીડી અહીંયા આપણે કરીશું ડોટ કારણ કે ક્યાં આવે છે અહીં બહાર તરફ એબી ક્યાં જાય છે આપણા માટે અંદર તરફ માટે અહીંયા નિશાની કરી ક્રોસ સીડી વિભાગ માટે આપણે બહારની દિશામાં પ્રવાહ દર્શાવીએ છીએ માટે ત્યાં શું કર્યું છે અહીંયા ડોટ બરાબર હવે આવી ચુંબકીય કોઈ અક્ષ આપણે ધ્યાનમાં લઈએ ચુંબકીય ક્ષેત્રમાં તો આ પરિસ્થિતિમાં આ એની જો સપાટી હોય તો સમજો એના માટે ક્ષેત્રફળનો સદિશ હંમેશા કેવો હોય એની સપાટીને લંબ રૂપે જ હોય માટે અહીં આપણે ક્ષેત્રફળ સદિશ એ દર્શાવેલો છે જેની અક્ષને અથવા સપાટીને હંમેશા કેવો હોય લંબ રૂપે હોય છે અહીં આપણે આ દર્શાવે ક્ષેત્રફળનો સદિશ કોના માટે કુંજળાના સમતલ માટે ક્ષેત્રફળનો સદિશ એ બરાબર સાચું હવે સમજો આ જે આપણી બાજુ છે તો આ જે બાજુ છે એ આપણા માટે અહીંયા છે બીસી બરાબર એને બીસી અથવા એડી બેસી ગયા બીસી અથવા તો એડી આની આપણે કુલ લંબાઈ અથવા તો પહોળાઈ તો આ BC અથવા AD એ બાજુનું માપ આપણે કેટલા વડે દર્શાવ્યું અહીંયા સ્મોલ a હવે સમજો એના માટે આપણે તો કોઈ કેન્દ્ર બિંદુ ધ્યાનમાં લઈએ અથવા સંદર્ભ બિંદુ ધ્યાનમાં લઈએ તો એના બે ભાગ આપણે વિચારીએ તો કુલ પહોળાઈ અથવા તો લંબાઈ આપણે મળી ગઈ હતી a તો બે ભાગમાં આપણે શું લખી શકીએ a/2 a/2 બરાબર ધારો આ પ્રમાણે રેફરન્સ પોઈન્ટ છે સંદર્ભ બિંદુ છે હવે એબી વિભાગ માટે આપણે કીધું કે લાગતું બળ F1 એ કઈ દિશામાં છે અધો દિશામાં છે માટે આપણે અહીંયા
દિશામાં સમજો F1 બળ આપણે દર્શાવ્યું છે અધો દિશામાં સમજો આ સીડી બાજુ માટે લાગતું બળ F2 કઈ દિશામાં છે ઉદ્ધવ દિશામાં એટલે કે આપણે આ સીડી વિભાગ માટે લાગતું બળ F2 કઈ દિશામાં છે ઉદ્ધવ દિશામાં છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા બંને બળોના મૂલ્યો કેવા છે સમાન પરંતુ દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ F2 બળ ઉદ્ધવ દિશામાં F1 બળ અધો દિશામાં આનાથી આપણે કહી શકીએ ગુંચળા પર લાગતું પરિણામી બળ શું થાય શૂન્ય બરાબર સાચું પરંતુ આ જે બંને બળો છે એ સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એકરેખસ્થ નથી માટે આ બળો શેની રચના કરે ટોર્કની રચના કરે અથવા બળ યુગ્મની રચના કરે એવું આપણે કહી શકીએ તો આ પરિસ્થિતિમાં અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય છે બરાબર હવે અહીંયા જે ટોર્ક ઉત્પન્ન થાય આ ટોર્ક ના કારણે આ જે વાહક લૂપ છે અથવા જે લંબચોરસ લૂપ છે એ ચુંબકીય ક્ષેત્ર બી માં ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે હવે ભ્રમણ કેવી રીતે થાય છે સમજો તો અહીંયા ઉદ્ભવતું ટોર્ક એ આ જે લંબચોરસ લૂપને આપણે ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકી છે એને ભ્રમણ કરાવે છે કેવી રીતે સમજો તો અહીંયા મેં કીધું કે F2 બળ કઈ દિશામાં લાગે છે ઉદ્ધવ દિશામાં જ્યારે F1 બળ કઈ દિશામાં લાગે છે અધો દિશામાં આ બળ એને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરશે આ બળ એને લાવવાનો પ્રયત્ન કરશે નીચે આમ ભ્રમણ થાય ભ્રમણ એનું આ રીતે થશે તો લંબચોરસ લૂપ ચુંબકીય ક્ષેત્ર બી માં આ રીતે ભ્રમણ કરશે આ રીતે ભ્રમણ કરે તેને આપણે કહી શકીએ વિસંગડી દિશામાં અહીંયા ઉદ્ભવતું ટોર્ક ગુંચળાને વિસંગડી દિશામાં ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે એટલે સમજો આ ગુંચળું છે આમ ભ્રમણ કરશે આ રીતે અહીંયા ભ્રમણ કરશે એ રચના આપણે આના ઉપરથી સમજી શકીએ હવે આપણે શોધવું છે કુલ ટોર્ક એટલે કે બળ યુગ્મની ચાક માત્રા તો બળ યુગ્મની ચાક માત્રા એટલે કે આ જે બંને વિભાગો છે એના કારણે લાગતા ટોર્કનો સરવાળો કરવો કે બાદબાકી એ કેવી રીતે નક્કી થાય તો સમજો આપણા માટે સંદર્ભ બિંદુ છે F1 બળ છે એ આ દિશામાં લાગશે સંદર્ભ બિંદુ તરફ F2 બળ પણ અહીંયા ક્યાં લાગે છે સંદર્ભ બિંદુ તરફ એટલે કે બંને બળો અહીંયા શું થાય છે ભેગા મળવાનો પ્રયત્ન કરે છે સંદર્ભ બિંદુ પાસે તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે આપણે ટોર્કનો શું કરવો પડે સરવાળો જો ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો આપણે ટોર્કની શું કરવી પડે બાદબાકી બરાબર પણ અહીંયા જો સંદર્ભ બિંદુ તરફ લાગે છે બંનેના કારણે ટોર્ક તો અહીંયા આપણે ટોર્કનો શું કરીશું સરવાળો બરાબર તો લખી શકીએ આપણે પરિણામી ટોર્ક અથવા તો કુલ ટોર્ક આપણે શોધવું છે તો આપણા માટે સૂત્ર tau બરાબર tau1 પ્લસ tau2 tau1 શું દર્શાવે આ F1 વિભાગના કારણે લાગતું ટોર્ક હવે F2 ના માટે આપણે ટોર્ક શું દર્શાવીએ tau2 વડે તો ચેપ્ટર 7 માં તમે ભણી ગયા એક કણ પર લાગતો ટોર્ક તો એમાં તમે વ્યાપક સૂત્ર શું મેળવતા હતા tau બરાબર r સદિશ ક્રોસ f સદિશ બરાબર સૂત્ર યાદ છે સાચું તો યાદ રાખજો બરાબર કારણ કે ગેરમાનક કન્સેપ્ટ બારમાં આવે છે બરાબર સમજો તો ટોર્ક નું વ્યાપક સૂત્ર r ક્રોસ f તો એના પર આપણે લખીએ tau1 ની જગ્યાએ શું લખી શકીએ સદિશ r1 ક્રોસ સદિશ f1 કે tau ની જગ્યાએ શું લખી શકીએ r2 ક્રોસ f2 બરાબર તો લખી શકીએ આપણે rf sin થીટા હવે આપણે એનું મૂલ્ય શોધવું છે લખી શકીએ આપણે tau બરાબર r1 f1 sin થીટા r1 f1 sin થીટા પ્લસ r2 f2 sin થીટા હવે સમજો r sin થીટા શું દર્શાવે તો r sin થીટા એવું દર્શાવે સંદર્ભ બિંદુ થી લંબ અંતર બરાબર ટોર્ક નું સૂત્ર જે આપણે તમે મેળવતા હતા એમાં બળ યુગ્મ તો બળ યુગ્મ ની ચાકમાં તમે એવું બોલતા હતા કે બે માંથી કોઈ એક બળ નું મૂલ્ય ઇન્ટુ અથવા તો ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર બરાબર તો આવો તમે એક શબ્દ ત્યાં વાપરતા હતા તો આપણે એ શબ્દ વાપરવાનો છે સમજો તો અહીંયા પણ આપણે માટે r sin થીટા શું છે સંદર્ભ બિંદુ થી લંબ અંતર બરાબર બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને સંદર્ભ બિંદુ થી લંબ અંતર સમજ્યા સાચું હવે એક કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ તો F1 આપણે અહીંયા લખી દીધી F1 પરંતુ R1 sin થીટા એટલે કે આપણું લંબ અંતર સંદર્ભ બિંદુ થી લંબ અંતર તો કેટલું છે a/2 થશે કે આપણે અહીંયા R1 sin થીટા ની વેલ્યુ શું લખી દેવાની a/2 ઇન્ટુ F1 પ્લસ સેમ અહીંયા પણ એ જ આવશે a/2 ઇન્ટુ F2
tau बराबर a by 2 अब f1 और f2 ना मूल्य तो क्या आते समान बराबर बर्न ना मूल्य क्या आते समान देख सकते हो तुम ibb a by 2 सो થઈ જાય a प्लस ये क्या बराबर tau बराबर iabb बराबर अब ab सो दर्शावे छे तो a આપણે અહીંયા લંબચોરસ ગોઠવાને ધ્યાનમાં લઈ તો અહીં આપણે લંબાઈ શું લીધી હતી b અને પહોળાઈ શું લીધી હતી a તો a into b આપણે શું મળે લંબચોરસ નું ક્ષેત્રફળ તો આપણે એને અહીંયા કેપિટલ A વડે દર્શાવી શકીએ કે કેપિટલ A શું દર્શાવે A into B બરાબર સ્મોલ A into B એટલે કે લંબચોરસ નું ક્ષેત્રફળ તો આ પરિસ્થિતિમાં આપણે વ્યાપક સૂત્ર શું મળ્યું tau બરાબર IAB tau બરાબર IAB બરાબર હવે સમજો કે આ જે આપણે સૂત્ર મેળવ્યું એ કઈ પરિસ્થિતિમાં આપણે મેળવ્યું આપણે એવું કીધું શરૂઆતમાં કે જ્યારે લંબચોરસ ગોચરાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં હોય ત્યારે લાગતું ટોર્ક આપણે આ રીતે શોધી શકીએ હવે આપણે તો અહીંયા ગોચરું લીધું છે એક જ આંટા વાળું પણ ધારો કે ગોચરામાં n આંટાઓ હોય ગોચરામાં આંટા એકબીજાને પાસ પાસે વીંટાળેલા છે અને n આંટા હોય તો આ પરિસ્થિતિમાં આ સૂત્ર શું થાય તો સમજો n આંટા હોય તો આપણે n વડે એને ગુણી કાઢીએ તો આ સૂત્ર આપણા માટે શું થઈ જશે સૂત્ર આપણે લખી શકીએ tau બરાબર n i a b બરાબર આ સૂત્ર આપણે લખી શકીએ tau બરાબર n i b a b આપણે મલ્ટીપ્લિકેશન કરીએ છીએ તો આ સૂત્ર ક્યારે એક જ આંટા વાળું ગૂંચળું હોય ત્યારે tau બરાબર i a b ધારો કે n આંટા હોય એ કિસ્સામાં ટોર્ક નું મૂલ્ય આપણે શું મળે tau બરાબર n i a b બરાબર સમજીએ હવે આપણે બીજો કિસ્સો ધારો કે આપણે શરૂઆતના કિસ્સામાં આપણે એવું લીધું કે ગોંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં હોય બરાબર તો આ પરિસ્થિતિમાં આપણે રચના કઈ આવી લીધી કે આ જે આપણે ચુંબકીય અક્ષ દર્શાવી છે કે ચુંબકીય ક્ષેત્ર B આપણા માટે આ દિશામાં છે અને એના માટે ગોંચળાના સમતલનો ક્ષેત્રફળનો સદિશ એ કેવો હોય લંબ રૂપે હોય પરંતુ ધારો કે લંબ રૂપે ન હોય એટલે કે કોઈ પણ અન્ય કોણે આપણે ગોંચળાને ગોઠવેલું હોય એવું જરૂર નથી ચુંબકીય ક્ષેત્ર B માં ગોંચળું ગોંચળાનું જે સમતલ છે તે ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં જ હોય એવું તો જરૂરી નથી કારણ કે રચના કઈક આપણા માટે આવી થશે સમજો અહીંયા આપણે એવું કીધું કે ગોંચળું છે એ ચુંબકીય ક્ષેત્ર B માં આ રીતે ગોઠવેલું છે બરાબર આ રીતે આપણે એને ગોઠવેલું વિચારીએ તો અહીંયા આપણે આ તે ઘટિયા ચુંબકની રચના ધ્યાનમાં લઈએ અને ગોંચળા તે ગોઠવેલું હોય એના માટે ક્ષેત્રફળનો સદિશ એ આ રીતે લંબ રૂપે થાય પરંતુ દરેક કિસ્સામાં એવું શક્ય નથી ધારો કે આ જે ગોંચળું છે એ ગોંચળું ધારો કે આ ગોંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B સાથે થીટા કોણે છે બરાબર થીટા કોણે છે એવું આપણે ધારીએ એટલે ધારો કે ગોંચળું છે એની રચના આપણે આ રીતે દઈએ ધારો કે આમ કોણ બનાવે છે અથવા આમ કોણ બનાવે છે આ રીતે ગમે તે ખૂણો કંઈક રચે છે તો બીજો કિસ્સો આપણે એવું કહી શકીએ કે ધારો કે ગોંચળાનું સમતલ લંબચોરસ ગોંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B સાથે થીટા કોણ રચે છે એ કિસ્સામાં લાગતું ટોર્કનું સૂત્ર મેળવો બરાબર સમજો તો આપણે અહીં લીધી ચુંબકીય ક્ષેત્ર માટે અક્ષ તો સમજો અહીં આ છે આપણા માટે ચુંબકીય ક્ષેત્રની અક્ષ તો એને આપણે અહીં સદિશ B આપણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં દર્શાવીએ છીએ હવે આપણા માટે આ રચના કઈ લંબચોરસ ગોંચળાની આ રીતે હતી હવે લંબચોરસ ગોંચળાને ધારો કે આ રીતે આપણે સામાન્ય ભ્રમણ આપીએ છીએ ટોર્કને કારણે ધારો કે આ રીતે તે ભ્રમણ કરે છે અથવા ચુંબકીય ક્ષેત્ર B સાથે ગોંચળાનું સમતલ તે ખૂણો રચે છે તો આ રચના શરૂઆતમાં સમજો આ રીતે હતી હવે એને આપણે આમ લઈ જઈએ છીએ કે ખૂણો રચાશે બરાબર તો સમજો એ જ રીતે આપણે અહીંયા દર્શાવેલી છે તો સમજો આ છે આપણે ચુંબકીય ક્ષેત્ર માટે અક્ષ અને ગોંચળું પેલા આ રીતે ગોઠવેલું હતું એની લૂપ આ રીતે ગોઠવેલી હતી હવે આ જે ગોંચળાની અક્ષ છે એને આપણે સામાન્ય ભ્રમણ કરાવી આ રીતે ભ્રમણ કરાવીએ છીએ કહી શકીએ કે હવે ગોંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B સાથે ધારો કે થીટા કોણ રચે છે તો શરૂઆતમાં રચના આ રીતે હતી હવે આ રચનામાંથી આ ગોંચળાને સામાન્ય આ રીતે અક્ષમાં એને ભ્રમણ કરાવીએ છીએ આપણે આ રીતે આપણે એને ધારો કે ભ્રમણ કરાવીએ છીએ તો શરૂઆતમાં રચના આવી હતી હવે આ રીતે છે એટલે સમજો આ જે બાજુ છે એ બાજુને આપણે અહીંયા આ રીતે દર્શાવેલી છે
ક્લિયર સારું હવે તો આ પ્રમાણે ક્ષેત્રફળનો સદિશ આપણે a વડે દર્શાવીએ છીએ જે કેવો હોય સપાટીને લંબરૂપે તો આ રીતે હતું હવે રચના કઈ આમ થઈ તો જો આ જ રચના છે આ રચના આમ હતી એ હવે આમ થઈ આ રચના આ રીતે આપણે દર્શાવેલી છે એના માટે આ છે ક્ષેત્રફળનો સદિશ a ગુજરાતના સમતલ માટે ક્ષેત્રફળનો સદિશ a એ ચુંબકીય ક્ષેત્ર b સાથે દ્રવ્ય થીટા ખૂણો રચે છે એવું આપણે કહી શકીએ તો આ પરિસ્થિતિમાં આ જે એની બાજુ છે એનું ટોટલ માપ શું હતું a તો આ ભાગનું માપ આપણે શું કહી શકીએ a/2 આ પણ ભાગ આપણે શું કહી શકીએ અહીંયા a/2 દ્રવ્ય આ અક્ષ ઉપર આપણે એક સંદર્ભ બિંદુ o ધ્યાનમાં લઈએ તો આ પરિસ્થિતિમાં દ્રવ્ય આજે હવે રચના પહેલા આ રીતે હતી એ રચના હવે આ રીતે છે તો એના ઉપર લાગતા બળો ધારો કે P બિંદુ પર લાગતું બળ F2 કે દિશામાં ઉદ્ધવ દિશામાં છે જ્યારે Q' બિંદુ પર લાગતું બળ F1 કે દિશામાં છે અધો દિશામાં છે તો આ પરિસ્થિતિમાં રચના બે થશે આ જે કથા કરી એ જ કથા બધી યાદ રાખવાની આપણે એ કહી શકીએ AD અને BC વિભાગો માટે લાગતા ચુંબકીય બળો શું હોય છે શૂન્ય હોય છે જ્યારે AB અને CD વિભાગ માટે આપણે ચુંબકીય બળ મળે છે આ બળો કેવા હોય છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એકરેખસ્થ હોતા નથી એકરેખસ્થ ન હોય એટલે શું રચના કરે બળિતમની રચના કરે એટલે કે ટોર્ક આપણને મળે આ ટોર્કને કારણે ગોચરણ શું કરે ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે અને આ ગુંચળ એવી રીતે ભ્રમણ કરે છે કે એની રચના કે ગુંચળનું ભ્રમણ કેવી સમજાય છે વિષમ ગણિત દિશામાં થાય છે બરાબર સાચું તો હવે અહીંયા સમજો કે આ ચુંબકીય ક્ષેત્ર B ની આપણે અક્ષ ધ્યાનમાં લીધી આ ગુંચળનું સમતલ ધારો કે આપણે અહીંયા આ રીતે દર્શાવી છે એનો વિભાગ P અને Q' એના પર લાગતા બળ F1 અને F2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એકરેખસ્થ હોતા નથી સાચું હવે આ બાજુનું માપ કેટલું હતું ટોટલ a તો આપણે સંદર્ભ બિંદુઓથી આ માપ કેટલું કહી દઈએ a/2 આપણ કહી દઈએ a/2 હવે સમજો કે આ જે એંગલ હતો એ કેટલો હતો 90 ડિગ્રી બરાબર ક્ષેત્રફળના સદિશ સાથે આ ખૂણો કેટલો હતો 90 ડિગ્રી તો આ પરિસ્થિતિમાં અહીંયા આપણે રચનામાં લખી શકીએ આ રીતે આ ટોટલ જે ખૂણો છે એ આપણા માટે કેટલો છે 90 ડિગ્રી હવે આપણે કીધું કે ચુંબકીય ક્ષેત્ર b સાથે ગુજરાતના સમતલનો ક્ષેત્રફળ સદિશ a કેટલો ખૂણો રચે છે ધારો કે થીટા તો સમજો આ ટોટલ ખૂણો કેટલો હતો 90 એમાંથી આ ખૂણો કેટલો છે આપણા માટે થીટા આ જે ખૂણો અહીંયા વધશે આ જે ખૂણો આપણા માટે અહીંયા વધ્યો તો આ ખૂણો બાકી કેટલો રહ્યો 90 ડિગ્રી માઇનસ થીટા આ થીટા તો આ ખૂણો શું થાય 90 માઇનસ થીટા બરાબર સાચું એ જ રીતે આપણે અહીંયાની નીચેની રચનાની વાત કરીએ અહીંયા પણ આ જે આપણા માટે અક્ષ છે હવે બરાબર આ આપણે માટે ગુજરાત સમતલની જે અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્ર B સાથે આ ખૂણો કેટલો ટોટલ 90 તો અહીંયા ખૂણો કેટલો છે આ થીટા આ ખૂણો પણ આપણે કેટલો મળશે 90 માઇનસ થીટા એટલે આપણે અહીંયા પણ લઈ શકીએ આ ટોટલ 90 આ થીટા તો આ ખૂણો પણ શું થાય 90 માઇનસ થીટા બરાબર સાચું હવે Q' બિંદુ પર આપણે Q' બિંદુમાંથી આપણે અક્ષ ઉપર લંબ દોરી તારી આપણે બે લંબ દર્શાવી શકીએ આપણે તો આ મૂલ્ય શોધવું છે બરાબર આપણે આ OP અને O થી Q આપણે મૂલ્ય શોધવાના છે કારણ કે આજ આપણા માટે લંબ અંતર થશે જે આપણે શોધવાના છે તો હવે આપણે આકૃતિને ધ્યાનમાં લઈએ હવે આપણે ધારો કે આ કાટકોણથી પણ ધ્યાનમાં લઈએ POQ સમજો PQO ચલો આપણે આમ લખીએ PQO અને POQ તો કાટકોણ ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ PQO તો આ રચના ધ્યાનમાં લઈએ સમજો PQO એંગલ કેટલો છે 90 માઇનસ થીટા ચલો આપણે સમીકરણ એપ્લાય કરીએ તો સૂત્ર એપ્લાય કરીએ cos 90 માઇનસ થીટા સમજો આ કોણ આપણે ધ્યાનમાં લઈએ cos 90 માઇનસ થીટા તો cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો પાછળની બાજુ કઈ OQ તો OQ અપોન કર્ણ શું આવશે OP લખી શકીએ આપણે OQ upon OP તો OQ બરાબર આપણે શું લખી શકીએ OP into cos 90 minus theta હવે OP તો સમજો OP OP ની વેલ્યુ કેટલી a by 2 લખી શકીએ આપણે a by 2 અને cos 90 minus theta તો એ ચરણ વાળા સૂત્ર તમે ભણી ચૂક્યા છો cos 90 minus theta શું થઈ જાય sin theta બરાબર ઓકે તો આપણે OQ ની વેલ્યુ કેટલી મળી a by 2 sin theta
थीटा बराबर खास समझो चौपड़ी में तुमने डायरेक्ट आपी दीधु छे चौपड़ी में जोशो तो ख्याल आवशे नहीं એટલા માટે આ રચનાને અહીંયા ખાસ સમજજો બરાબર છેલ્લે આપણે સ્ક્રીનશોટ પણ લઈ લેશો જેથી તમને ખ્યાલ આવે કારણ કે આમાં ઘણી માહિતી એવી છે કે આ બધી રચના કેવી રીતે આ સૂત્ર આવ્યું ઓકે બરાબર a / 2 sin થીટા એની ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં કોઈ પણ પ્રકારની માહિતી આપેલી નથી એટલા માટે આ ખાસ સમજજો સારું ચલો આપણે OP શોધી કાઢ્યું સંદર્ભિંદુથી લંબ અંતર હવે આ રીતે આપણે OP ડેશ શોધી સમજજો ઓપીડેસ હવે આપણે ઓપીડેસ શોધવું છે તો ઓપીડેસ શોધવું હોય તો ફરી આપણે સૂત્ર એપ્લાય કરો અહીંયા cos 90 - થીટા આ પરિસ્થિતિમાં તમે શોધવાની કઈ વેલ્યુ આવશે ઓપીડેસ તો આપણે કીધું cos 90 - થીટા બરાબર ઓપીડેસ / ઓક્યુડેસ તો ઓપીડેસ બરાબર તમે શોધશો તો આ જ રીતે આપણને કેટલા મળશે a/2 sin થીટા બરાબર તો આપણે અહીંયા બે મૂલ્યો શોધ્યા ઓક્યુ અને ઓપીડેસ બંનેની વેલ્યુ આપણને કેટલી મળી a/2 sin થીટા હવે આ પરિસ્થિતિમાં હવે આપણે કુલ ટોર્ક શોધવું છે બળી કુમની ચાક માત્ર એટલે કુલ ટોર્ક આપણે શોધવું છે તો કુલ ટોર્ક tau બરાબર આપણે લખી શકીએ ચલો આપણે આ સૂત્ર ડાયરેક્ટ અહીં એપ્લાય કરીએ બળ અને લંબ અંતર સંદર્ભ બિંદુથી લંબ અંતર તો બળ કેટલું આપણે આ માટે આ વિભાગ માટે આપણે કહી શકીએ f1 માટે બળ અહીંયા કહીએ બળનું મૂલ્ય f1 અને લંબ અંતર કેટલું a/2 sin થીટા એટલે ઓપીડેસ ની વેલ્યુ આપણે મળી ગઈ a/2 sin થીટા પ્લસ ચલો આ વિભાગ માટે વાત કરીએ તો આ વિભાગ માટે બળનું મૂલ્ય કેટલું f2 અને લંબ અંતર એટલે કે oq ની વેલ્યુ કેટલી a/2 sin થીટા બરાબર ઓકે તો કુલ ટોર્ક tau બરાબર આપણે લખી શકીએ f1 અને f2 ની વેલ્યુ તમે જાણો છો અહીં આપણે મેળવી દી ibb લખી શકીએ આપણે ibb a/2 sin થીટા પ્લસ સેમ જ પદ મળશે ibb into a/2 sin theta તો tau બરાબર આપણે સૂત્ર મળ્યું i a/2 plus a/2 એટલે કે a થઈ જશે એટલે કે આપણે tau બરાબર iab capital b sin theta હવે small ab શું દર્શાવે લંબ ચોરસ કોચડા માટે ક્ષેત્રફળ એટલે કે આપણે capital a tau બરાબર આપણે મને સૂત્ર શું થઈ ગયું iab sin theta બરાબર હવે સમજો iab sin થીટા એને આપણે ટોર્ક ને જાણો કે સદિશ સ્વરૂપે લખવું છે તો એટલે કે આપણે સદિશ tau બરાબર i into a સદિશ ક્રોસ b સદિશ બરાબર સાચું હવે ધારો કે ગુંચરામાં n આંટા હોય તો આ સૂત્ર આપણે શું લઈ જાય iab sin થીટા છે આપણે આ સૂત્રને ધ્યાનમાં લઈએ સમજો એ ધારો કે સમીકરણ 1 કઈ આ સૂત્ર આપણે આ રીતે પણ લખી શકીએ tau બરાબર n i ab sin થીટા કહી શકાય ધારો કે ગુંચામાં કેટલા આંટા છે ટોટલ નંબર ઓફ ટર્ન્સ કેટલા છે n તો આ પરિસ્થિતિમાં આપણે સૂત્ર લખી શકીએ ni ab sin થીટા તો સમજો ધારો કે આપણે સમીકરણ નંબર 6 કહીએ તો સમીકરણ 5 અને સમીકરણ 6 અથવા આપણે n આંટા માટે આ સમીકરણ લખ્યું છે તો આપણે આ સમીકરણને ધ્યાનમાં લઈએ ધારો કે આ સમીકરણને આપણે b નામ આપીએ બરાબર તો સમીકરણ 6 અને સમીકરણ b જો જો સમાન છે કે અલગ અલગ છે વિચાર જોઈને શું લાગે છે સમાન છે કે અલગ અલગ તો જવાબ શું છે સમાન જ છે બરાબર કેવી રીતે સમજો આપણે જે પહેલો કિસ્સો ધ્યાનમાં લીધો પહેલા કિસ્સામાં આપણે શું લીધું કે ગુંચળાનું સમતલ લંબચોરસ ગુંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં હોય બરાબર તો ગુંચળાનું સમતલ લંબચોરસ ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં હોય તો એ પરિસ્થિતિમાં લંબચોરસ ગુંચળા માટે એના સમતલનો ક્ષેત્રફળનો સદિશ ગુંચળાનું જે સમતલ છે એના ક્ષેત્રફળનો સદિશ A એ સપાટીને હંમેશા કેવો હોય લંબ રૂપે હોય બરાબર પહેલા કિસ્સા માટે લંબ રૂપે હોય તો થીટા કેટલો થાય 90 sin 90 કેટલા 1 sin 90 પર સૂત્ર શું થઈ ગયું tau બરાબર ni ab જોઈ લો એ જ છે tau બરાબર ni ab બરાબર તો આ સૂત્ર ક્યારે તો આ સૂત્ર ત્યારે આપણે વાપરી શકીએ બંને સૂત્રો સમાન જ છે અહીંયા થીટા એટલા માટે આવે છે કે આપણે એ કીધું કે ગુંચળાના સમતલ માટેનો ક્ષેત્રફળનો સદિશ a એ ચુંબકીય ક્ષેત્ર b સાથે ખૂણો કેટલો રચે છે થીટા તો અહીંયા થીટા એટલા માટે આવે છે બાકી બંને સૂત્રો કેવા છે સમાન જ છે બરાબર સાચું
આગળ આપણે અહીંયા સદિશ સ્વરૂપ સમજ્યા હતા tau સદિશ બરાબર i into a સદિશ ક્રોસ p સદિશ હવે સમજો i into a સદિશ i into a સદિશ ને આપણે કહીએ છીએ અહીંયા સ્મોલ m સદિશ સ્મોલ m સદિશ શું દર્શાવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ i into a સદિશ શું દર્શાવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બરાબર તો સદિશ m એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે કેવી રાશિ છે સદિશ રાશિ છે તો અહીંયા આ ક્ષેત્રફળનો સદિશ a છે એના પર આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી કરી શકીએ એટલે ચોપડીમાં તમે જોશો તો ખાસ અહીંયા તમને સદિશ a વડે દર્શાવેલું છે ત્યાં તમને સદિશ m વડે દર્શાવેલું છે ચોપડીમાં બરાબર કારણ કે બંને એક જ દિશામાં હોય છે અહીં તમે કહી શકો કે સમતલને લંબ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જો તમે જમણા હાથના નિયમથી શોધો તો સમતલને લંબ કઈ તરફ મળશે અંદર તરફ તમને મળશે બરાબર સાચું હવે m બરાબર i into a સદિશ ચલો આની ઉપર આના બધી આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આપણે શું આપી શકાય તો વ્યાખ્યા આપણે એ કહી શકીએ કે લંબચોરસ ગુંચામાંથી વહેતો પ્રવાહ i અને એ સદિશ શું દર્શાવે લંબચોરસ ગુંચળાના સમતલનો ક્ષેત્રફળનો સદિશ આ બંને રાશિનો શું કરીએ ગુણાકાર જે રાશિ મળે એને આપણે શું કહીશું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે સદિશ રાશિ છે એનો એકમની વાત કરીએ તો i પ્રવાહ અને a ક્ષેત્રફળ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકમ શું થાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હાલ ચલો હવે આગળ સમજીએ i into a સદિશ લખ્યું આપણે તો આનો પછી શું કહી શકાય i into a સદિશ શું દર્શાવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આની જગ્યાએ આપણે શું લખી શકીએ m ક્રોસ b હવે કઈ યાદ આવી હોય તો ચેપ્ટર 1 બરાબર હવે આપણે કમ્પેર કરીએ સમજ જોઈએ આપણે શું કીધું વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુંચળાની લૂપ એને ચુંબકીય ક્ષેત્ર b માં મૂકીએ તો લાગતા ટોર્કનું સૂત્ર આપણે શું મળ્યું tau સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ ચેપ્ટર 1 યાદ કરો હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મુકતા લાગતું ટોર્ક તો ત્યાં ટોર્કનું સૂત્ર હતું તમારા માટે tau બરાબર p સદિશ ક્રોસ e સદિશ યાદ છે ચેપ્ટર 1 તો કમ્પેરિઝન કરી શકો છો ત્યાં શું હતું સ્થિત વિદ્યુતના કિસ્સામાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતો ટોર્ક tau બરાબર p ક્રોસ e જ્યાં p શું દર્શાવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર હમસકલ જોઈ લો હમસકલ જ છે આ વિદ્યુત ક્ષેત્ર માટે જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર માટે p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ e વિદ્યુત ક્ષેત્ર b ચુંબકીય ક્ષેત્ર બરાબર તો હમસકલ આવી ગયો ને ક્લિયર સાચું હવે આગળ વાત કિસ્સા જોઈએ આપણે કિસ્સો આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b એકબીજાને સમાંતર હોય અથવા તો પ્રતિસમાંતર જો સમાંતર હોય તો m અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 ડિગ્રી પ્રતિસમાંતર હોય એટલે કે પરસ્પર વિરુદ્ધ હોય આ કિસ્સામાં થીટા કેટલો થાય 180 ડિગ્રી તો આપણે સ્થિતિમાં md mb sin થીટા mb sin થીટાનું મૂલ્ય આપણે શું મળે 0 એટલે કે ગુજરા પર કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગતું નથી આ પરિસ્થિતિમાં ગોજો કેવું કહેવાય સ્થાયી સ્થિતિમાં અથવા તો સ્થિર સ્થિતિમાં છે એવું આપણે કહી શકીએ બરાબર કે જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b એકબીજાને સમાંતર હોય તો એનું એક સ્થિર સંતુલન કહેવાય બરાબર અથવા સ્થાયી સંતુલન આપણે એને કહી શકીએ કારણ કે થીટા કેટલો છે 0 ડિગ્રી હવે આ પરિસ્થિતિમાં જો ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર B માં સામાન્ય કંઈક થોડું ભ્રમણ કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય ટોર્ક એ ટોર્ક શું કરે ગુંચળાને પોતાની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે બીજો કિસ્સો આપણે કહી શકીએ કે m અને b એકબીજાને કેવા હોય પ્રતિસમાંતર હોય તો એ ગુંચળાની સ્થિતિ કેવી દર્શાવે સ્થાયી અસ્થિર સંતુલન આપણે એને કહી શકીએ બરાબર પેલામાં સ્થિર સંતુલન આમાં શું કહી શકાય અસ્થિર સંતુલન ત્યારે m અને b એકબીજાને પ્રતિસમાંતર હોય ત્યારે આ પરિસ્થિતિમાં જો ગુંચળાને કંઈક સામાન્ય ભ્રમણ કરાવીએ તો ગુંચળામાં શું ઉત્પન્ન થાય ટોર્ક ઉત્પન્ન થાય જો ભ્રમણ આપણે વધારીએ તો ટોર્ક પણ શું થાય વધે અને ગુંચળો ચુંબકીય ક્ષેત્રમાં શું કરે ભ્રમણ કરે છે જેમ ભ્રમણ વધશે એમ એનું ટોર્ક પણ શું થશે વધશે બરાબર તો આપણે અલગ અલગ સ્થાયી સ્થિતિ અસ્થાયી સ્થિતિ આપણે નજર
દર્શાવી શકીએ. બરાબર, તો સમજો આજનો જે ટોપિક હતો એ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી લગભગ દાખલા અથવા તો થિયરી પૂછાય છે. હવે થોડુંક આપણે આ સૂત્રને સાદે લખી દઈએ. આપણે સૂત્ર શું હતું? એનઆઈ એબી સાઈન થીટા. તો એને યાદ રાખવા માટે, સમજો, એને યાદ રાખવા માટે આપણે એનું એક સ્વરૂપ લખીએ, જેથી તમે ઘણી વાર દાખલા કરો ત્યારે યાદ રાખી શકો. આમ તો આપણે બોલવામાં થોડુંક અલગ લાગે છે, એનઆઈ એબી સાઈન થીટા વિચિત્ર લાગે. બરાબર, તો સરળ સ્વરૂપ આપણે આ રીતે આપી દઈએ. નવા લેક્ચરમાં